સરથાણા ગણેશ ડેરી એન્ડ સ્વીટ દુકાનની સામે તક્ષશિલા આર્કેડ નજીક એસીબીએ કામરેજની મહિલા તલાટીકમ મંત્રીના વાઉચરને 71,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે. આજે સવારે કરાયેલા આ ઓપરેશનમાં એસીબી બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સીમાડી ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામ તથા આંગણવાડીની રિનોવેશનનો કોન્ટ્રાક્ટ પૂર્ણ કર્યા બાદ બાકી નીકળતી 1.60 લાખની રકમ મંજૂર કરાવવા 71,000ની લાંચ માંગવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી એનપી ગોહિલે જણાવ્યું હતું કે કામરેજ સીમાડી ગ્રામ પંચાયતની કચેરી અને આંગણવાડીનું રિનોવેશન કામગીરી કરાઈ હતી, જે તે સમયે એટલે કે ઓગસ્ટ 2019માં રૂપિયા 10.60 લાખ પૈકી કોન્ટ્રાક્ટરને રૂપિયા 9 લાખ ગ્રામ પંચાયતમાંથી ચૂકવી દેવાયા હતા અને 1.60 લાખ બાકી રખાયા હતા, જેને લઈને કોન્ટ્રાક્ટર વારંવાર બાકી નીકળતી રકમને લઈને કચેરીના ધક્કા ખાતા હતા. જો કે આ રકમ મંજૂર કરાવવા કચેરીના તલાટીકમ મંત્રીએ 71,000 માંગ્યા હતા, જેથી કોન્ટ્રાક્ટરે નવસારી એસીબીમાં ફરિયાદ કરી હતી. વાઉચરને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યું હતું અને તપાસ અધિકારીએ મોબાઈલ ફોન ઉપર વાતચીત કરી લાંચની રકમની માંગણી કરનાર ઈસમના રેકોર્ડિંગ પુરાવાના આધારે છટકું ગોઠવ્યું હતું. કિશન મહેશભાઈ લાખાણીને 71,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે આ લાંચના મુખ્ય આરોપી ધારાબેન ગોબરભાઈ ઠેસિયા હોદ્દો તલાટીકમ મંત્રી સીમાડી ગ્રામ પંચાયત તા કામરેજી સુરત રહે 11 અશ્વિન સોસાયટી વિભાગ 1 ધરમનગર રોડ હીરાબાગ સર્કલ સુરત ની ધરપકડ કરવાની બાકી હોવાનું જણાવ્યું હતું. એક જાગૃત નાગરિકે એસીબી માં આવી અને ફરિયાદ જાહેર કરી હતી કે તેઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સરકારી કામો કોન્ટ્રાક્ટથી રાખે છે અને ખાનગી કામો પણ બાંધકામના કરે છે. તો એ અનુસંધાને એક ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામનું અને એક આંગણવાડીનું રિનોવેશનનું કામ એમણે રાખેલું હતું અને એ કામ એમણે પૂર્ણ કરેલું હતું 2019માં અંત સુધીમાં. અને એ પેટે એમને કુલ 10,60,000 પેમેન્ટ લેવાનું બાકી હતું. એ પૈકીનું 9 લાખનું જે પેમેન્ટ હતું એ અલગ અલગ ચેકથી એમણે આવી ગયેલું હતું અને એના સિવાય 1,60,000 એમને લેવાના બાકી હતા. આ 1,60,000 જે લેવાના હતા એ ચેક પેટે લેવાના હતા, એટલે આ કામના આરોપી ધારાબેન ઢેસિયા કરી છે, એ તલાટીકમ મંત્રી છે કોસમાડી ગ્રામ પંચાયતના, એમણે જઈને મળેલા અને એમણે એ ચેક બાબતની અને એમની પેમેન્ટ બાબતની માગણી કરેલી. તો એમણે ધારાબેને એવું કહેલું કે જે અગાઉ જે 9 લાખનું તમને પેમેન્ટ ઓલરેડી મળી ગયેલું છે અને આ 1,60,000નું જે પેમેન્ટ બાકી છે એના પેટે લાંચ પેટે તમે કુલ 91,000 ગણતરી કરીને 91,000 તમારે આપવા પડશે. તો 91,000ની લાંચની ડિમાન્ડ કરી હતી, પછી રજકના અંતે 71,000 એ આપવાના નક્કી કરેલા. જે ફરિયાદી જે છે એ લાંચની રકમ આપવા માગતા ન હોય એમને એસીબીમાં આવી અને ફરિયાદ જાહેર કરી હતી. એ અનુસંધાને નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સરવૈયાએ લાંચના સટકાનું આયોજન કરેલું હતું. લાંચના સટકા દરમિયાન આજે ધારાબેન ઢેસિયા જે છે એમણે મોબાઈલ ઉપર હેતુલક્ષી વાતચીત કરેલી હતી અને એમના જે મળતિયા અથવા તો જે વચેટિયા કહેવાય એમના સંબંધી એવા કિશનભાઈ લાખાણીને એ પેમેન્ટ લેવા માટે મોકલેલા હતા. અને કિશનભાઈ લાખાણી જે છે એ લાંચના સટકા દરમિયાન આજે લાંચની રકમ 71,000ની ડિમાન્ડ કરી અને એ સ્વીકારતા ઝડપાઈ ગયેલા છે અને એમને ધરપકડ કરવામાં આવેલી છે. અને જે ધારાબેન જે ઢેસિયા જે કલાકંડ મંત્રી છે હાલમાં ફરાર છે, હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી આ તપાસ કરી રહ્યા છે. સર, ધારા અને આજે ના મિત્ર એમની જે ઉતર્યા એમની વચ્ચે શું વાતચીત થઈ પૈસા લેવામાં? એ તપાસનો વિષય છે, અત્યારે હાલ તપાસ ચાલુ છે એટલે, અને ધારાબેન પણ હજુ ફરાર છે, તપાસના હિતમાં હાલ ડિસ્ક્લોઝ કરી શકાય. સર, ધારાબેનના જે વચ્ચે છે એમના શું સંબંધ છે? હા, ધારાબેન અને એમના વચોટીયા એટલે જે આ વચેટિયા જે છે આ કિશનભાઈ લાખાણી એમના કઝિન બ્રધરની આ ફિયાન્સી થાય છે ધારાબેનની.